મોહમ્મદ ન્યૂઝ અને હું છું નિષ્ઠા. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બનાસકાંઠા કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત. વાવના સણધાર પાસેની કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા જીરાના પાકને મોટું નુકસાન. મહેસાણાની શોભા સમાન રાધનપુર 4 રસ્તા પરનું નમસ્તે સર્કલ બળીને ખાખ. ઊંઝામાં બહુચર માતાજીના આનંદના ગરબા તથા મહાઆરતી યોજાઈ. હવે સમાચાર જોઈશું વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વાવના સણવાલ પાસેથી પસાર થતી કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. કેનાલના ધસમસતા પાણી ખેતરોમાં ઉભેલા જીરાના પાકમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ છે. ત્યારે કેનાલોમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચારની તપાસ થશે કે કેમ તે તો જોવું જ રહ્યું. મહેસાણાની શોભા સમાન નમસ્તે સર્કલને ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ આગ ચંપી કરતા સર્કલ બળીને ખાખ થઈ ગયું હતું. જો કે જોતજોતામાં સમગ્ર સર્કલ આગની જ્વાળામાં લપેટાઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી. નમસ્તે સર્કલ મહેસાણા રાધનપુર 4 રસ્તા પર આવેલું છે અને મહેસાણાની શોભા સમાન ગણાય છે, પરંતુ આગમાં બળીને સ્વાહા થઈ ગયું હતું. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ સવાલ એ છે કે અજાણ્યા શખ્સોએ કેમ નમસ્તે સર્કલને આગ ચાંપી છે. પરંતુ હાલ તો આ બનાવને લઈ લોકોમાં અનેક સવાલો ખડા થયા છે. ઊંઝામાં શ્રી કૃષ્ણ મહિલા મંડળ દ્વારા બહુચર માતાજીના આનંદના ગરબા તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી 451 દીપની મહાઆરતીના દર્શનનો લાભ લીધો. સાથે સાથે આનંદના ગરબામાં મૈયાના ગુણગાન ગાઈ મૈયાની ભક્તિ આરાધના કરી હતી. આ ઉપરાંત બહુચર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. નગરના જુદા જુદા વિસ્તારમાં શોભાયાત્રા ફરી નિજ સ્થળે પરત ફરી હતી. ત્યારબાદ ધાર્મિક વિધિ વિધાન સાથે બહુચર માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. બનાસકાંઠામાં આવેલા વિનાશક પૂરને 3 માસના વોણા વાઈ ચૂક્યા છે, છતાં આજે પણ અસરગ્રસ્ત ખેડૂતો સહાય માટે વલખા મારી રહ્યા છે. જી હા, આ વાત થઈ રહી છે ડીસા તાલુકાના જૂના ડીસા, શેરગંજ, સોતમલા અને રાણપુર ગામની. બનાસકાંઠામાં આવેલા વિનાશક પૂર દરમિયાન આ તમામ ગામોમાં ભારે નુકસાન થયું હતું, જેમાં ખેતીલાયક જમીનનું ધોવાણ અને પાક નિષ્ફળ જતા ખેડૂતો બેહાલ થઈ ગયા હતા. કુદરતી કેરનો ભોગ બનેલા ખેડૂતોનું જીવન ધોરણ ફરીથી પૂર્વવત થાય તે માટે સરકારે કરોડો રૂપિયાની સહાય જાહેર કરી હતી, પરંતુ પૂર સહાયમાં અધિકારીઓની ભેદભાવભરી નીતિના કારણે આ વિસ્તારના ખેડૂતો આજે પણ પાક નિષ્ફળ અને જમીન ધોવાણની સહાયથી વંચિત છે, અને તેમાંય છેલ્લા 1 માસથી તો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. મારા ગામમાં જમીનો ધોવાણ અને પાક નિષ્ફળનો જે નુકસાન થયું છે એમાં ખેડૂતોને મોટા પાયે અન્યાય થયો છે. મોટા જાગીરદારો જે છે એમને નુકસાન વધારે છે અને પૈસા ઓછા મળે છે, જ્યારે નાના ખેડૂતો જે એવા છે એમને પૈસા વધારે મળેલા છે. જેના બાબતમાં અરજી આપેલી છે પણ અરજીનો કોઈ જવાબ રજૂ હજુ કર્યો નથી અમને. સર્વેમાં ખેડૂતો કોના દ્વારા કરાઈ છે? હા, સર્વે છે, ખેડૂતો થઈ છે. સર્વે જે તે સમયે એ લોકો એમની જાતે કંઈ નાખી છે, ખેડૂતોને બોલાવવામાં આવેલા નથી. સર્વે જ્યારે થયું છે કે સર્વે થઈ ગયું છે, સર્વેમાં કોઈ ખેડૂતોને બોલાયા નથી. જે મળતિયા માણસો સાથે એમને ફોલ્ડરિયા સાથે એમને સર્વે કરી દીધેલું છે. કોને જવાબદાર ગણો છો? હા, આ પાછળ જવાબદાર કોને ગણો? એને જવાબદાર જે કન્સલ્ટિંગ જે કામગીરી કરી એ માણસ. સરપંચને તલાટીની શું ભૂમિકા છે? સરપંચને તલાટીએ અમને કોઈ બોલાયા નથી કે અમે તમારું બધું કરીને કમ્પ્લીટ કરી દીધું, મોકલી દીધું છે. ન મળ્યો તમે જઈ આવો પાલનપુર, જો પાલનપુર ન તો ડીસા જો. આજે 1 મહિનાથી અમે આવી રીતના ધક્કા ખાઈએ છીએ. કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને ઝડપથી સહાય ચૂકવવા માંગ કરી હતી. જો સહાય નહીં મળે તો ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
મારા મારા પપ્પા સિનિયર 70 વર્ષની ઉંમર છે સાહેબ. મારે મારું નામ સાહેબ એની પાક ધોવાણ કે જમીન ધોવાણ ના સાહેબ મેં ફોર્મ આપ્યું હતું તલાટીને સરપંચ રૂબરૂ, તો સાહેબ મને કોઈ ત્યાંથી જવાબ નહીં મળ્યો. બધા એમને કીધું તાલુકામાં જો, તાલુકાવાળે સાહેબ ધક્કા મારીને પાલનપુર મોકલ્યા, પાલનપુર વાળા ડીસા મોકલે, આ બધા અધિકારીઓ મળીને અમને 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 ધક્કા મારે છે, અમને કોઈ જવાબ મળે નથી. આજે 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 વરસાદ થયો અને ચાર મહિના થાય અને સાહેબ મારે નદી વિસ્તાર છે ને સાહેબ, મારા ખેતરમાં પૂરેપૂરું પાણી ફરી વળ્યું સાહેબ, મારી પાસે મારા ખેતરની અંદર હજુ હજુ સુધી પ્રૂફ પૂરી પડ્યું છે, અમને કોઈ જવાબ મળે નથી, અમને પૈસા નથી. આવા સાહેબ મારા ગામના જૂના ડીસાના 25 ખેડૂતો આજે 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 સુધી ફરી રહ્યા છે આમથી આમ. અને સાહેબ હું જાગૃત નાગરિક હોવા છતાં સાહેબ હું 25% પાલનપુર ને ડીસા વચ્ચે ખાઈ ચૂક્યો છું સાહેબ, ભૂખ્યો ને તરસ્યો. મને અધિકારી કોઈ અહીંયા અહીંયા પાલનપુર આવો તો પાલનપુર કોઈ 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 જવાબદાર અધિકારી કશો જવાબ નહીં. જો તે ડીસા મોકલે અને આપણે ડીસાના અધિકારીઓ પાલનપુર મોકલે છે, આવો સાહેબ અમે અમે સાહેબ 35-25% વારંવાર ખાઈ ચૂક્યો, અમને અમને સાહેબ જવાબ નહીં મળે તો સાહેબ હું ચૂંટણીનો બહિષ્કાર કરીશ. અને હું કઈ પણ એની ચૂંટણી બહિષ્કાર કરવા માંગુ છું. સભ્ય છું, મારે પાકના અને જમીન ધોવાણના કોઈ પૈસા આવેલા નથી. તો ડીસા રજૂઆત કરી તો એ લોકોએ કહ્યું પાલનપુર અધિકારીઓ બની જાઓ. અહીંયા જે ફરજ બજાવતા અધિકારીઓ છે એ કહે છે કે આ કામ તો TDOનું છે. TDO સાહેબ પણ જઈએ તો TDO સાહેબ તો હાજર છે જ નહીં, જવાબ કોના કને માંગવા. ગયા સોમવારે હું અહીંયા પાલનપુર આવ્યો હતો, ત્યાંથી આજ સોમવાર સુધી આજ એક અઠવાડિયાથી ફરી છું, તો આનો જવાબ કોણ આપશે? આજકાલ માર્ગ અકસ્માતના બનાવો વધુ સામે આવી રહ્યા છે, ત્યારે આવા જ એક વધુ બનાવની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસાના શામળાજી ગોધરા હાઈવે બાયપાસ પર મોપેડ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાડ ઝડપે આવતા ટ્રકે સર્વોદય નગર પાસે મોપેડને અડફેટે લીધી હતી, જેમાં મોપેડ ચાલક યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નર્મદાની કેનાલોના બાંધકામમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે કેનાલોમાં ગાબડા પડવાના સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠાની કેનાલોમાં તો છાશ વારે આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વાવની નર્મદા રામપુરા માઇનોર કેનાલમાં સતત બીજી વખત 10 ફૂટનું ગાબડું પડતા મોટી માત્રામાં પાણીનો વ્યય થયો હતો. એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી અને ખેડૂતો તંત્ર સામે પાણી માટે કાકા રોડ મચાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેનાલોમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાથી ગાબડા પડવાના બનાવોથી પાણીનો તો દુરવ્યવહાર થાય છે, સાથે સાથે કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ પણ ક્ષતિ થઈ રહી છે. ચૂંટણીની તારીખો નજીક આવી રહી હોવાથી રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની પસંદગી સામે ક્યાંક ને ક્યાંક કાર્યકરો કાં તો વિવિધ સમાજોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારમાં પાક કન્વીનર કિરીટ પટેલના નામની ચર્ચા વચ્ચે દલિત સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. કિરીટ પટેલને ટિકિટ આપવામાં ન આવે તે માટેની આગળની રણનીતિ ઘડવા અંતર્ગત આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પાટણમાં ચૂંટાયેલા દલિત સમાજના પદાધિકારીઓ અને આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા વચ્ચે કિરીટ પટેલને ટિકિટ ન આપવા દલિત સમાજના આગેવાનોએ એક સૂર વ્યક્ત કર્યો હતો, કારણ કે દલિત સમાજ માટે કાયદાના રક્ષણ સામે એટ્રોસિટી એક્ટનો કાયદો નાબૂદ કરવા કિરીટ પટેલની આગેવાનીમાં વર્ષ 2008માં પાટણ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી અને રેલીના માધ્યમથી એટ્રોસિટી એક્ટનો કાયદો નાબૂદ કરવા માટે માંગ કરી હતી. આ માટે સર્વ સમાજને સાથે લઈને ચાલે તેવા ઉમેદવારને ચૂંટણીમાં ટિકિટ આપવાની બાબત પર દલિત સમાજના આગેવાનો અને પદાધિકારીઓએ ભાર મૂક્યો હતો. પાટણ વિધાનસભા મત વિસ્તારના દલિત સમાજના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સમાજના આગેવાનોની અમે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કરી હતું. અમારો મિટિંગનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ એવો હતો કે ભાઈ અત્યારે હાલ વિવિધ માધ્યમોમાંથી અમને ભાઈ એવા નામ જાણવા મળ્યા છે જે ભૂતકાળમાં
દલિત સમાજના લાગણી દુભાય એવા કૃત્યો કરેલા છે. બરાબર 2008માં એક એટ્રોસિટી એક્ટને એક બનાવ બનેલો હતો. એ બનાવના અનુસંધાનમાં પાટણ બંધ રખાવી અને દલિત સમાજની જે કાયદાના રક્ષણ સમાન જે એટ્રોસિટી એક્ટ છે બરાબર એનો નાબૂદ થવી જોઈએ એવા સ્લોગનો સાથેની એક રેલી નીકળી હતી. અને આ રેલીનું તમામ સંચાલન કે જે આગેવાની હતી એ કિરીટભાઈ પટેલની હતી બરાબર. અને અત્યારે હાલ એમનું નામ ઉમેદવાર તરીકે અહીંયા ચાલી રહ્યું છે. તો અમે દલિત સમાજના આગેવાનો આ બાબત બરાબર ની વાત અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ ફોરમ અને તમામ જગ્યાએ કરી ચૂક્યા છીએ. અને આપના મીડિયાના માધ્યમથી આપ અમારા નેતૃત્વમાં અમે જાણ કરી ચૂક્યા છીએ અને લેખિતમાં પણ કરી ચૂક્યા છીએ અને આપના માધ્યમથી પણ કરવા માગીએ છીએ કે ભાઈ સર્વ સમાજને સાથે લઈ ચાલે એવા કોઈ ઉમેદવારને ટિકિટ આપજો બરાબર. અને ખાસ કરીને દલિત સમાજની લાગણી દુભાવી હોય આવા વ્યક્તિઓને ટિકિટ ના આપવા અમારી પાર્ટીને નમ્ર વિનંતી છે. કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવશે દલિત સમાજ દ્વારા શું આગળ? હા તો અમે અમારા સમાજને ભેગો કરી અને સમાજની સલાહ લઈશું કે ભાઈ આમાં આપણે શું કરવું જોઈએ. સમાજ જે કહેશે નિર્ણય અમે લઈશું બરાબર. સમાજ અમારા સમાજ જે નિર્ણય લેશે અમે સમાજની સાથે રહીશું. કિરીટભાઈનો તમારો વિરોધ છે? હા અમે કિરીટભાઈ વ્યક્તિગત 2008માં પાટણમાં બંધનું એલાન આપ્યું હતું કે એટ્રોસિટી એક્ટના વિરોધમાં બરાબર. અને એમને એમના હાથમાં જે બેનરોના સ્લોગનો હતા એ આવા બેનરોના સ્લોગનો હતા કે ભાઈ એટ્રોસિટી નાબૂદ થવી જોઈએ બરાબર. એટ્રોસિટીનો દુરુપયોગ બંધ થઈ જવો જોઈએ. એટલે ટૂંકમાં એટ્રોસિટીનો જાહેરમાં વિરોધ કર્યો છે જે દલિતના દલિત સમાજ માટે કાયદાનો રક્ષણ સમાન કાયદો છે અને આનો જાહેરમાં વિરોધ કર્યો હતો. તો આવા આવા વ્યક્તિના દલિત સમાજ પ્રત્યે મારો પાસ રોષ છે એટલે બરાબર આવા વ્યક્તિને ટિકિટ ના આપવા મારી નમ્ર વિનંતી. શું નામ તમારું? હું પ્રવીણભાઈ રાઠોડ, પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટનો ચેરમેન પણ છું અને જિલ્લા પંચાયતનો સદસ્ય પણ છું. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો લોકમત ન્યૂઝ. Good and simple tax. ए झाड़ के पीछे पेड़ के नीचे तालाब के आजू पटरी के बाजू करते हो तुम पेट हल्का ना शौचालय ना है नलका फैल गई गंदगी बीमारी चारों ओर. अरे इसीलिए बॉस शट द डोर. मतलब दरवाजा बंद करो दरवाजा बंद. दरवाजा बंद तो बीमारी बंद. अरे खुले में जब शौच करोगे खुल के रोग फैलाओगे तो भाई बीमार पड़ोगे सब संग. तो क्या करें? दरवाजा बंद करो दरवाजा बंद. दरवाजा बंद तो बीमारी बंद. बात समझ में आई तो ही लाओ अपनी मुंडी. शौच करना है तो बंद करो भाई कुंडी. शौचालय का उपयोग कीजिए और भारत को स्वच्छ बनाइए. मासूमियत, चंचलता, भोलापन माँ की तरह. घर के इस कोने से उस कोने तक दौड़ते फिरना बुआ की तरह. सब कुछ आप जैसा ही है.
फिर भी आप लोग मुझे पैदा नहीं होने देना चाहते। क्यों दादी, क्यों बुआ, क्यों माँ? क्या आप जैसा होना अपराध है? क्यों? बेटी को पैदा होने दीजिए, क्योंकि बेटियाँ आप जैसी ही प्यारी हैं। बेटी बचाओ। सिद्धपुर, दूर दूर से लोग आते हैं यहाँ पर दुनिया का सबसे कठिन काम करने, माँ का श्राद्ध। ये कपिल आश्रम है और ये बिंदु सरोवर। ये पानी नहीं है, बेटे बेटियों के आंसुओं का सागर है। कहते हैं सरस्वती नदी यहीं लुप्त है। सरस्वती माँ का एक और नाम। ये वो स्थल है जो हमें जोड़ता है माँ के प्यार दुलार से, उसके उपकार से, एक अनचुकाए उधार से। सिद्धपुर गुजरात, मां के श्राद्ध की एकमात्र पावन भूमि। કાનાવાટ ગામમાં દીપડાએ એક આધેડ પર જીવલેણ હુમલો કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। આધેડ ખેતરમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી। અચાનક પાછળથી બે દીપડાએ સીધો જ આધેડ પર હિંસક હુમલો કરી દીધો હતો। અચાનક બનેલી ઘટનાથી આધેડ હતપ્રભ થઈ ગયા, પરંતુ દીપડા સાથેની ઝપાઝપીમાં દીપડાએ આધેડનો હાથ ફાડી ખાધો હતો। જો કે આજુબાજુના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો આવી જતા દીપડો ભાગી ગયો હતો। બાદમાં ગંભીર રીતે ઘાયલ થયેલા આધેડને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા। આ બનાવથી પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। ત્યારે આ પ્રકારની વધુ કોઈ ઘટના બને તે પહેલા વન વિભાગ હિંસક દીપડાને પાંજરે પૂરવા કમર કસે તે જરૂરી બન્યું છે। કહેવાય છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે, તે કહેવતને યથાર્થ ઠેરવવા અને બાધા માનતા પૂર્ણ કરવા લાખો શ્રદ્ધાળુ ભક્તો વિવિધ યાત્રાધામોએ પગપાળા કે પછી દંડવત સ્વરૂપે દેવી દેવતાના સ્થાનકોએ ચરણ પખાડવા જાય છે। ત્યારે પંચધારી પરમાર્થ આશ્રમના કરણદાસ મહારાજ કે જેઓ યાત્રાધામ પાવાગઢ ખાતે દંડવત સ્વરૂપે દર્શનાર્થે જવા પ્રયાણ કર્યું છે। જો કે મહત્વપૂર્ણ બાબત તો એ છે કે કરણદાસ મહારાજ કે જેઓ વિકલાંગ છે, છતાં માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના સથવારે દંડવત દર્શનાર્થે જઈ રહ્યા છે। ઉમેટા રોડ પર આવેલા હાથીપુરાથી પાવાગઢનું અંતર તેઓ એક મહિનો અને 10 દિવસમાં પૂર્ણ કરશે અને પાવાગઢમાં મહાકાળી માતાના દરબારમાં પહોંચી શીશ ટેકવી ધન્યતાની અનુભૂતિ કરશે। ઉલ્લેખનીય છે કે કરણદાસ મહારાજ છેલ્લા 8 વર્ષથી મૌન વ્રત ધારણ કરી પાવાગઢ દંડ વ્રત દર્શનાર્થે જાય છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલા જાગીર મઠના ઓગળ મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ ગયા મહિને પાકિસ્તાનમાં ભારતના 52 શક્તિપીઠમાંના એક એવા માં હિંગળાજીના દર્શનાર્થે ગયા હતા, જ્યાં મહંતનું ઉષ્માભર્યું સ્વાગત થયું, સાથે સાથે માં હિંગળાજીના દર્શનનો લાભ લીધો હતો। પાકિસ્તાનના 21 દિવસ બાદ મહંત આજે પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ મુડેઠા ટોલનાકા પાસે પહોંચતા કાંકરેજના દરબાર સમાજ દ્વારા મહંતનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું અને જ્યાં ગામ લોકોની સાથે મહંત શોભાયાત્રા સ્વરૂપે જાગીર મઠના ઓગળથળી પહોંચ્યા હતા, જ્યાં માગવાણી પરિવારના સભ્યો સહિત ગામ લોકોએ ઓગળનાથ ભગવાન તેમજ મહંતના આશીર્વચન લઈ ધન્યતા અનુભવી હતી। બનાસકાંઠાના દિયોદર હાઈવે પર ડમ્પરને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। ડમ્પરના ચાલકે અચાનક જ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। રોડ સાઈડ પર પાણી ભરેલા ખાડામાં ડમ્પર પલટી મારી ગયું હતું। આ બનાવ બનતા જ લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી।
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામ જાહેર થતા હવે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે અંતર્ગત પાટણ મામલતદાર કચેરીમાં પાટણ વિધાનસભા બેઠક પરથી વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ લેવા ધસારો કર્યો હતો. તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત હેઠળ ફોર્મ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીની તારીખો નજીક આવતા હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે ચૂંટણીનો માહોલ વેગ પકડી રહ્યો છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક જરૂરિયાતો પ્રદાન કરવાની જવાબદારી નગરપાલિકાની હોય છે અને આ સુવિધાઓનો પ્રજા નગરપાલિકામાં વેરો પણ ભરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે સિદ્ધપુર શહેરમાં વોર્ડ નંબર 9 નવાવાસ વિસ્તારના લોકો ગટરના હોવાથી પાણી રસ્તા વચ્ચે નીકળતું હોવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગંદુ પાણી સતત રસ્તાઓમાં ભરાયેલું રહે છે. લોકોનું કહેવું છે કે અહીંયા મસ્જિદ આવેલી છે ત્યારે નમાઝ પડવા માટે જવા આવવાનો આ એકમાત્ર રસ્તો છે અને ત્યાં જ આટલું પાણી રસ્તામાં રહેતું હોવાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર આ સમસ્યા જ નથી, અહીં પણ પાણી, ગટર, ગંદકી અને રસ્તાનો પણ અભાવ છે. આ સમસ્યા વર્ષોથી અહીં પ્રવર્તી રહી છે પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી. આપણે આ મહેલાના અંદર આ બધી પ્રોબ્લેમો છે બરાબર. આ પાણીને માણીને નવાવાસ રહીમપુરા બરાબર મહેલાના અંદર પાણી ગંદકી થાય છે, બધાને અવારનવાર તકલીફ પડે છે. આવતા જવા આવતા જતા સબને બધાને પરેશાની થાય છે બરાબર. બધા કોઈ કંઈ કહી નથી શકતા, નગરપાલિકામાં કોઈ સાંભળતું નથી. આપણે રજૂઆતો ઘણી કરેલી છે, રોજ આવે છે, જોઈને બધા જતા રહે છે, બાકી એનું કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતું નથી બરાબર. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવી જ પડશે નગરપાલિકાને અને બધાને જ. પછી ચૂંટણીવાળાને બધા જેને જે આવવું હોય પછી આવજો. હા, ચૂંટણી માટે તો કોઈ એ જ નથી આપણો, ને બાકી અમારા ધર્મની મસ્જિદ છે અહીંયા બરાબર ને એ છે, તો એના માટે બહુ તકલીફ પડે છે નમાજીઓને. એના માટે આપણે બોલવા માંગીએ છીએ, તો આપણે જે કીધું એનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો સારું છે. નગરપાલિકા ને આ બધાને થોડું હેરાનગતિ થશે, આપણે કેવું છે બસ. આ અંગે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ જે સાંભળતું નથી. આ સમસ્યાનો જો હવે ઉકેલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે. મસ્જિદ ના ગળે થી બધી ગંદી ગંદકી આવે છે ને અમારે બધી ગટરો બંધ થઈ ગયા, અમારા જાજરૂના નળ પણ બધું બંધ થઈ ગયું છે. તો અમારે આ બધું બહિષ્કાર છે ને અમારું બરોબર કરો ને ગટર ને સારું કરાવો. હા, હવે અમે વોટ નહીં આપીએ. આ સરકારને એ જ કહેવામાં માંગીએ છીએ અમે, હલ કરો અમારી છૂટ. આ બધું અમારી નગરપાલિકાનું અમારું બધો જાજરૂ ની સંદાસો છે, કેટલું બધું બધું ઉભરા છે, કેવી રીતે અમારે રહેવાનું. પાણી ચામાસાનું તો જશે, અમારે ઘરોમાં પાણી રાખવાનું શકશું. દર વખતે એક તો અમારે ઘરોમાં પાણી આવ્યું, તો આ વખત બધું બંધ કર્યું, તમારે ગરમ પાણી આપવાનું છે. ચૂંટણી સમયે વોટ મેળવવા ખોખલા વાયદા કરતા નેતાઓ ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરકતા પણ નથી, ત્યારે પ્રજાએ પણ આવા નેતાઓને હવે ઓળખવાની તાતી જરૂર છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો, નમસ્કાર.